કેવડિયામાં જમીન ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ, તો જ પ્રકારે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર, સીજે ચાવડાએ આક્ષેપો લગાવ્યા છે. અજીરામાં બ્લોક નંબર 355-358માં લાખો ચોરસ મીટર જમીન પચાવવા મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા છે. અજીરામાં બ્લોક નંબર 355-358 નવસાથીયા માટે ભાડા પેટે આપવામાં આવી હતી, જ્યારે એસઆર કંપની પર ગેરકાયદેસર જમીન પચાવી પાડવાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે. તો ભાડે આપેલી સરકારી જમીન ગેરકાયદેસર એસઆર કંપનીને સોંપાઈ હતી. નિયમ અનુસાર આ જમીન પર કોઈ બાંધકામ ન થઈ શકે. તો જે પ્રકારે વર્ષ 2005માં એસઆર શ્રીને જમીન સોંપવામાં આવી હતી, ભાડા પેટે અપાયેલી જમીન પર એસઆરએ બાંધકામ કરી દીધું છે. ગુજરાતમાં 2003થી આ કૌભાંડ ચાલી રહ્યું છે તેવા આક્ષેપ કરાયા. તપાસ અહેવાલ તૈયાર કરતા એક વર્ષ લાગે તેમ છે. તો વિપુલ ચૌધરી કેસમાં 21,000 પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે. આ કિસ્સામાં તપાસ થાય તો 2,00,000 પાનાની ચાર્જશીટ થાય તેવું કૌભાંડ છે તેવા આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. 2008માં સરકાર શ્રી દાખલ કર્યા પછી પણ આજે 2022 થઈ આટલા વર્ષના સમયગાળામાં સરકાર દ્વારા સરકાર શ્રી દાખલ કર્યા હોવા છતાં પણ એસઆર સ્ટીલ અને એસઆર હેવી એન્જિનિયરિંગ કંપની દ્વારા ત્યાં આજની તારીખમાં પણ ત્યાં ઉત્પાદન ચાલુ છે. સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કંપની બાંધવામાં આવી છે, ફેક્ટરી બાંધવામાં આવી છે અને આ જગ્યા ઉપર આજની તારીખમાં પણ ઉત્પાદન ચાલુ છે. અમારું અત્યારે માંગવું એટલું જ છે કે સરકારે જયારે 99 વર્ષના ભાડા પેટે આપેલી આ જે બંને જગ્યાઓ છે એ જગ્યા ઉપર એસઆર સ્ટીલ અને એસઆર હેવી એન્જિનિયરિંગ કંપનીએ જે બાંધકામ કર્યું છે એ સરકારના ધ્યાનમાં હોવા છતાં, સરકાર શ્રી દાખલ હોવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે પગલાં લેવામાં આવ્યા નથી. હજીરા ખાતે આ કંપનીના પ્રવેશ પછી એના અભ્યાસ ઉપરથી, મારા અભ્યાસ ઉપરથી લાગે છે કે હજીરા ખાતે 3 પ્રકારની જમીનો હતી. એક સરકારી જમીન હતી, બીજી સરકારી જમીનો વ્યક્તિગત લોકોને અને ઘનોત સહકારી મંડળીને ભાડા પટ્ટેથી નવસાધ્ય કરવા માટે આપેલી જમીનો હતી અને ત્રીજી પ્રાઇવેટ ખેડૂતોની જમીનો હતી. આ ત્રણેય પ્રકારની જમીનોને કઈ રીતે પચાવી પાડવી એના કિમિયાઓ હજીરા ખાતે એસઆર સ્ટીલ કંપની દ્વારા અને ઇલેક્ટ્રોનિક હેવી એસઆર સ્ટીલ કંપનીના બીજી કંપની એના દ્વારા કિમિયાઓ થયા છે. અને આખું હજીરા લાખો ચોરસ મીટર જમીન જ નહીં પણ લગભગ 1,000 હેક્ટર, 1,000 હેક્ટર જેટલી જમીન ખેડૂતોની, સરકારની અને નવસાધ્ય કરવા માટે આપેલ જમીનો પચાવી પાડવાનું કામ એસઆર કંપનીએ કર્યું છે. ત્યારે તાત્કાલિક એક તપાસ પંચ મૂકીને તાત્કાલિક એના પર પગલાં લેવાય, જેલમાં ધકેલાય, પોલીસ ફરિયાદ થાય, લેન્ડ ગ્રેબિંગના કાયદાનો અમલ થાય એના વિશે સતત વાતો કરી છે.